नमस्कार डीएम न्यूज़ में आपका स्वागत छे। बात करी समाचार में पालनपुर शहर में वृद्धो साथे छेतरपिंडी करी सोनानी बंगड़ियों छीनवी जनार आरोपी पालनपुर शहेरना बीजेश्वर कॉलोनी खाते वृद्ध दंपत्तिनी साथे छेतरपिंडी अने कॉलेज कंपाउंड खाते महिलाना हाथमांथी बंगड़ीओ लईने ठगाई करनार आरोपीओने पूर्व पोलीस मथकनी टीमे अजमेर खातेथी झड़पी लीधो अने आरोपीओ पासेथी बन्ने गुनाना मुद्दामाल सहित अन्य सोनाना घरेणा मळी आवता तमाम मुद्दामाल कब्जे लई आरोपीना रिमांड लेवानी तजवीज हाथ धरी हती। पालनपुर शहर में आवेला बीजेश्वर कॉलोनी खाते तारीख 4 जान्युआरी रोज वृद्ध दंपती ने पेन्शन योजना नाना पास थे अने तमारे पैसा भरवा पड़शे तेम भोड़वी अने वृद्धा पास थी सोनानी बंगड़ियों अने कॉलेज कंपाउंड खाते तारीख 16 डिसेम्बर रोज वृद्धा ने विधवा सहाय नामे भोड़वी ने सोनानी बंगड़ियों लईने फरार थई जनार आरोपी फिरोज मोहम्मद मेमण ने पूर्व पोलीस मथकना पीआई जेपी गोसाई अने तेमनी टीमे अजमेर खाते थी झड़पी लीधो हतो અને તેની પૂછપરછ કરતા આ આરોપીઓ વિધવા સહાય અને અધિકારીના નામે એકલા રહેતા વૃદ્ધ દંપતીઓને નિશાન બનાવવાનું કાવતરું રચે છે તેમ જણાવ્યું હતું અને લોકો સાથે છેતરપિંડી કરે છે। પાલનપુરના 2 બનાવ સિવાય અમદાવાદના 2 ગુનાઓમાં સંડોવાયેલો છે અને તેની પાસેથી આ 4 ગુનાના મુદ્દામાલ સિવાય અન્ય સોનાના ઘરેણા મળી આવતા પોલીસ દ્વારા આ શખ્સ દ્વારા અન્ય કોઈ લોકો છેતરાયા હોય તો બનાસકાંઠા પોલીસનો સંપર્ક કરવા માટે જણાવ્યું હતું। તારીખ 16 ડિસેમ્બર 2022 અને તારીખ 4 જાન્યુઆરી 2023 રોજ અમારા પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં આવી 2 ઘટના નોંધાયેલી હતી કે જેમાં વૃદ્ધાની સાથે છેતરપિંડી કરી અને તેમના હાથની બંગડીઓ અને બીજા ઘરેણા લઈ જવાની ઘટના બનવા પામેલી હતી। આ બંને જ ઘટનાથી અમારી પાલનપુર પૂર્વ પોલીસ જે છે ખૂબ સતર્ક થયેલી હતી અને આરોપીની શોધખોળમાં હતા। તે દરમિયાન અમારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અમે આ આરોપીને પકડી પાડેલ છે। આરોપી જે છે તેનું નામ છે એ ફિરોઝ મહેમદ મેમણ છે। આ જે વ્યક્તિ જે છે એ બેઝિકલી ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓ આચરવાની ટેવવાળો છે। અત્યાર સુધીમાં તેણે આવા 4 જેટલા ગુના આચરેલા છે જેમાં 2 ગુના જે છે એ પાલનપુરના છે અને બીજા જે 2 ગુના છે એ 2 ગુના જે છે એ અમદાવાદ ખાતેના છે। આ ગુનાની અંદર અમે લોકોએ મુદ્દામાલ બી રિકવર કરેલો છે। તેની મોડેસ ઓપરેન્ડી એ રીતના છે કે તે વૃદ્ધોના ઘરમાં જઈ અને વિધવા સહાય માટે એ કામ કરે છે, કોઈ અધિકારી તરીકે કે કોઈ ઓફિસમાં કામ કરે છે, તેની ઓળખ આપી અને વિશ્વાસ સંપાદિત કરી અને વિશ્વાસ સંપાદિત થયા બાદ એ લોકો આટલા પૈસા ભરવા પડશે અને જો ના ભરવા પડતા હોય તો એ લોકો પોતાની બંગડી કે ઘરેણા દેખાડે અને એનો ફોટો પાડી લે એવો વિશ્વાસ અપાવી અને તેમના ઘરેણા ઉઠાવી જવાની ટેવવાળો છે। અમે જ્યારે તેને પકડ્યું ત્યારે તેની પાસેથી મુદ્દામાલની સાથે સાથે બીજો ઘણા બી અમને સોના અને ચાંદીની વસ્તુઓ મળેલી છે કે જે આ બીજા 2 ગુના છે તે ઉપરાંતની છે। અમે આપના મીડિયાના માધ્યમથી લોકોને બી જાણકારી કરવા માગીએ છીએ કે જો આ આરોપીએ આપની સાથે કોઈ આવી છેતરપિંડી કરેલી હોય તો આપ અમારી બનાસકાંઠા પોલીસનો અહીંયા સંપર્ક કરો। અમે આપના એ ઘરેણા પાછા પાવા માટે અમે મહેનત કરીશું ને આપને અપાવીશું। હાલમાં તો અમે જે મુદ્દામાલ હતો તેનાથી વધારે રિકવર કરેલો છે, જેથી કરીને આ આરોપીએ આ 4 ગુના સિવાય બી બીજા ગુના કર્યા હોય એવી અમારી જાણકારીમાં આવી રહ્યું છે। સાહેબ, આરોપી એકલો ગુનાને અંજામ આપતો હતો કે અન્ય કોઈ એના સાગરીતો હતા તેને મદદ કરતા હતા, એવું કંઈ ખુલ્યું છે પોલીસ તપાસ? ને અત્યાર સુધીની તપાસમાં એ ખુદ એકલો જ આ કરી રહ્યો હતો તેવું ધ્યાનમાં આવેલું છે। એ ખુદ ભણેલો ગણેલો હોય અને લોકોને વિશ્વાસ સંપાદિત કરી અને એમની સાથે ચીટિંગ કરતો હતો, છતાં બી અમે કોર્ટની પાસે આજે એના રિમાન્ડ માંગવાના છીએ, જેથી કરીને કદાચ જો કોઈ એની સાથે ભણેલો હોય અને મદદ કરતો હોય તો તેને બી અમે નામ ઉજાગર કરી શકીએ। ઓકે, થેન્ક યુ। આગળ આ ઘરના અંદર મારા મધર અને ફાધર એકલા રહે છે, ઉપર મારા ભાઈનું મકાન છે, નીચે એકલા જમવાનો ટાઈમ હતો એટલે ફાધર જમતા હતા અને મધર જમવાનું બનાવતી હતી, એ ટાઈમ 2 જણા આવ્યા અને કંઈક શું લાલચ આપી કે શું થયું એ ખ્યાલ નથી, એમને કાકા જોડે એવી રીતે વાત કરી ફાધર જોડે કે તમારે કે લોન પાસ થઈ છે, તમે મને 50,000 રોકડા હાલો ને પાછા એમને કીધું મારા જોડે પૈસા નથી, તો મધર બનાવતી હતી તો એમને કંઈ ભોળવાઈને કે એવી વાત કરી, એમ તો આપે એવું કશું નહીં પણ શું કર્યું એ કંઈ ખ્યાલ નથી અને એમને એમના હાથમાંથી એમને બંગડી 4 બંગડી પહેરેલી હતી, 2 થોડી નવી હતી, 2 ઘણી જૂની હતી, જે નીકળી નથી શકી અને 2 નીકળી અને એ લોકો લઈ અને તરત ભાગ્યા। એ ટાઈમ હું હાજર નહોતો એટલે ખ્યાલ નથી વધારે પડતી, બાકી આવે આ રીતે અમને મને વાત કરી, પોલીસ આવી હતી, પોલીસે તપાસ કરે છે અને કેમેરાની ને એની વસ્તુએ હવે આગળ એ લોકો કે એટલે ફોટાને એવું દેખાડ્યું કે આવા છે પણ આજુબાજુવાળા કે આ રીતના માણસો કોઈ છે નહીં, પણ આમ ગલીના અંદર એવી રીતે ફરે છે કે કોઈ વિધવા છે કે કોઈ એવી
એ રીતે છોકરાઓ પાતલી ગલીમાં ફરતા હતા અને પૂછપરછ કરતા હતા. હવે એમના માટે એમને સીસીટીવી કેમેરા કે ચેક કરીને દેખે છે ફોટા કે એ લોકો છે કે બીજા કોઈ છે. એ પતળો સરખો અને બ્લુ વ્હાઈટ કલરનો શર્ટ પહેરેલો હતો, શૂઝ પહેરેલા હતા, એ રીતના છોકરાઓ હતા. મારું નામ મનોજભાઈ મહેશ્વરી. લગભગ 1:30 વાગ્યાના સુમારે કાકા જમવાનો ટાઈમ થયો હતો, રસોડામાં હતા. રસોડામાં જો એટલામાં એક ભાઈ આવ્યા ઘરમાં. ઘરમાં આવ્યા કે કાકા તમારે કોઈ પૈસા બૈસા આવેલા છે, બેંકમાં ભરવાના છે એમ. કે એને કાકા સાથે વાતો કરતા હતા, કાકો વાત કરતા એટલે કાકા ગૂંચવાના કે ભાઈ સાની આ પૈસાની વાત કરે છે. ઉપર છોકરો રહે છે, બેલ મારવા ગયા. બેલ મારવા ગયા એટલામાં એ ભાઈ અંદર ગયા રસોડામાં. રસોડામાં એમના ઘેરથી હતા, એમને કીધું કે આ તમારી બંગડીઓ કાકાએ મંગાવી છે અને ઉપર તમારા ભાઈએ ભાઈનું નામ લીધું એમના બાબાનું, કે નવીનભાઈએ કીધું છે કે મારી બંગડીઓ આપો. તો કાકી કે બંગડીઓ તો મારાથી ઉતરે એમ નથી, હું બોલાવું છું. એમને કંઈ બોલાવ્યા હશે પણ એમનો અવાજ જરા ઉંમરના હિસાબે ઓછો આવે છે, કાકાને પણ જરા યાદ શક્તિ ઓછી છે. એટલે એમણે શું કર્યું કે બંગડીઓ પહેલાં ભાઈએ કીધું કે હું ધીરે ધીરે ઉતારું છું, એમ કરી એમ ધીરે ધીરે બે બંગડીઓ ઉતારી અને ભાગી ગયા ઘેરથી. અને એમાં ઓછામાં ઓછી 3 તોલાની બંગડીઓ છે, 3-3.5 તોલાની, એ લઈને જતા રહ્યા. કાકી 4 તોલા ઉપર બંગડી છે, કે 2 બંગડી શું ભારે હતી વજનમાં, 4 તોલાની બંગડીઓ લઈને જતા રહ્યા. 2 બંગડીઓ હતી જે નીકળી ને કાકા જરા કાકી બૂમો પાડી પણ એટલામાં એ નીકળી ગયા બધા. હા, કાર્યવાહી હજી કરી નહીં. પોલીસને જાણ કરી, પોલીસને જાણ કરી, જાણ કરી. મારું નામ બિહારીભાઈ, મારા મોટા ભાઈ છે.